હું ડોક્ટર નીલમ ચોકસી એમએમ ચોકસી આઈ હોસ્પિટલમાં ચીફ ઓફથેલ્મોલોજિસ્ટ છું. આંખોની વેર એટલે આંખની અંદર જે સફેદ ચામડી છે તે વધુ પડતા કિરણોના કારણે કિકીની ઉપર ચડી જવી એ ત્રિકોણ આકારમાં હોય છે. એને ટેરિજિયમ પણ કહેતા હોય છે અને ગુજરાતીમાં તેને વેલ કહીએ છીએ. ટેરિજિયમમાં પેશન્ટને આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, આંખમાં ખૂંચવું અને ઝાંખું દેખાવું એ બધા લક્ષણો હોય છે. ટેરિજિયમ થવાના કારણો મેઇન તો એને વધારે પડતું તડકામાં એક્સપોઝ યુવી રેઝને એક્સપોઝર હોય છે એ એના લીધે થાય છે. પછી વારે ઘડીએ એલર્જી થવી એના કારણે આંખ જે તમે મચેડો છો એના કારણે પણ થઈ શકે છે ટેરિજિયમ. એટલે વધારે એ દરિયા કિનારે રહેતા લોકોને વધારે જોવા મળે છે. ટેરિજિયમનું નિદાન માટે તમે જ્યારે આંખના ડૉક્ટર પાસે જાઓ છો તો એ સાદી સ્લિટલેમ્પ તપાસથી આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ કે પેશન્ટને ટેરિજિયમ છે કે નહીં. ટેરિજિયમની સારવારમાં જો એકદમ જ નાનું ટેરિજિયમ હોય જે હજી કીકી પર ચડવાનું બાકી હોય એમને ફક્ત ડ્રોપ્સ આપીને અમે રાહ જોઈતા હોય છે અને પ્રિકોશન લેવાના કહીએ છીએ કે કાળા અલ્ટ્રાવાયોલેટ પ્રોટેક્શનવાળા ગ્લાસીસ પહેરીને ફરવું બહાર નીકળે ત્યારે. અને જો ચામડી કીકીની ઉપર ચડી ગઈ હોય તો પછી એનો એક જ ઉપાય છે, ઓપરેશન કરી ચામડી ખસેડી અને ઉપરથી ગ્રાફ્ટ લઈને મૂકો જેથી કરીને તે ફરી ના થાય. ટેરિજિયમ ના થાય એના માટે તમારે હંમેશા જ્યારે બી ઘરની બહાર નીકળો એટલે આંખની ઉપર ચશ્મા કે ગોગલ્સ પહેરીને જ નીકળો. વધુ પડતા તડકામાં જાઓ ત્યારે ડાર્ક ગોગલ્સ પહેરવા. વધુ પડતો ધુમાડો જ્યાં હોય કે ધૂળ ઉડતી હોય એવી જગ્યા ઉપર આંખને પ્રોટેક્શન રાખવું.